આખા દેશમાં આમ જનતાની જીભે ગવાતું અને માત્ર યુવા હૈયાઓનું જ નહીં પણ આબાલવૃદ્ધ સૌના માટે જે કરવાની પણ શરૂઆત કરી. તો કવિતા લેખનમાં 1926માં વેણીના ફૂલથી પગલાં માંડ્યા. 1928માં લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો, જેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડો ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા, જેના કારણે 1930માં ઝવેરચંદને બે વખત જેલમાં રહેવું પડ્યું હતું. 1936-1945 સુધી ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી. 1946માં પુસ્તક માણસાઈના દીવા, કે જેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવ કથાઓનું વાર્તારૂપે નિરૂપણ કર્યું, તેને મહિળા પારિતોષિકથી સન્માનવામાં આવ્યા. અતુલ્ય એવો આપણો ઝવેરચંદ મેઘાણીનો પ્રાચીન સાહિત્ય વારસો વાંચીએ, વંચાવીએ અને જાળવવા પ્રયત્ન કરીએ, એ જ આજે તેમની 125મી જન્મજયંતિએ સાચા શ્રદ્ધા સુમન.